સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જેલોમાં બંધ એવા 7 વર્ષથી નીચેના સજા ભોગવતા કાચા અને પાકા કામના કેદીઓને હંગામી ધોરણે મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેને પગલે વલસાડ જિલ્લા સેવા સત્તા કાનૂની મંડળના સેક્રેટરી જજ શ્રી એમ વી ધાસુરા સાહેબ દ્વારા સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના જેલોમાં બંધ એવા 24 કેદીઓને 2 મહિનાના ટેમ્પરરી વચગાળાના જામીન આપી મુક્ત કરવામાં આવ્યા હતા. હા, નામદાર સુપ્રીમ કોર્ટની સુઓ મોટો રીટ પિટિશન નંબર 1/2020 એવું નક્કી કરવામાં આવેલ છે કે હાલમાં જે પરિસ્થિતિ છે કોરોના વાયરસનું, તેના કારણે આ એક એવો વાયરસ છે કે જે જીવલેણ છે, અને તેના કારણે અત્યારે હાલમાં ભારતની જેલોમાં જે પણ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ઓવરક્રાઉડિંગના કારણે દરેક જેલમાં ખૂબ જ કેદીઓ છે, અને એ શક્યતા રહેલી છે કે જ્યારે એક જગ્યાએ આટલી વ્યક્તિઓ ભેગી થાય ત્યારે તેમાં કોરોના વાયરસ સંક્રમણ થવાની પોસિબિલિટી રહે છે. તેના આધારે એ રીટના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે એક પાવર કમિટીની રચના કરી, અને તેના આધારે એવું નક્કી કરવામાં આવ્યું કે જે 7 વર્ષથી નીચેની સજાના પાત્ર ગુના છે તે લોકોને અને એક્સક્લુઝિવ ટ્રાયેબલ બાય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એવા કેસોમાં 7 વર્ષથી નીચેના જે પણ કેદીઓ જેમની સજા ભોગવી રહેલા તેવા કેદીઓને જાત જામીન પર છોડવા, તેમજ પાકા કામના કેદીઓ છે અને આ જાત જામીન પર જે છોડવાનું છે એ મેજિસ્ટ્રેટ સાહેબો જેલ ઉપર જઈને આરોપીઓને જામીન આપશે, અને જે પાકા કામના કેદી છે તે લોકોની જામીન અરજી સેશન્સ કોર્ટ સાંભળશે, એટલે એ સેશન્સ કોર્ટ જેલ ઉપર સેશન્સ જજ સાહેબ જેલ ઉપર જાતે જઈને સાંભળી શકે અથવા તેઓ કોર્ટમાં સાંભળી શકે અથવા વિડીયો કોન્ફરન્સથી સાંભળી શકે, અને જે ગુના સેશન્સ ટ્રાયબલ છે તેમાં નામદાર હાઈકોર્ટ તેમને જામીન આપશે અને હાઈકોર્ટ એ વિડીયો કોન્ફરન્સથી એ જામીન અરજીને સાંભળીને તેને ચુકાદો આપી શકશે. તે આધારે આ રીટના આધારે તેમજ આ કમિટીના મિનિટ્સના આધારે વલસાડ ખાતે કોઈ જેલ નથી તો વલસાડના જે કેદીઓ છે તે નવસારી અને સુરતની જેલમાં આવેલા છે. સુરત ખાતે 9 કાચા કામના કેદીઓને સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી નિમાવત સાહેબ ત્યાં સુરતની જેલ ઉપર જઈ ત્યાં આરોપીઓની આજે કાચા કામના આરોપીઓ છે કાચા કામના કેદીઓ તેમની જામીન અરજી સાંભળી અને તેમને ત્યાં જાત જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ હતો. તેમજ નવસારીમાં વલસાડના 15 કેદીઓ છે નવસારીની જેલમાં, ત્યાં ડી કે ચંદાની સાહેબ જે 5મા એડિશનલ સિનિયર સિવિલ જજ છે તે ગયેલા નવસારીની જેલ ઉપર, અને તેમણે ત્યાં આજે 15 આરોપીઓ છે કે જે ટ્રાયેબલ બાય મેજિસ્ટ્રેટ અને જેઓ 7 વર્ષથી નીચેની સજાના કાચા કામના કેદીઓ છે તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા. તેમજ સુરત અને નવસારીમાં જે પાકા કામના કેદીઓ છે જે સજા ભોગવી રહેલા છે અને તેમની જામીન અરજીની સુનાવણી જે તે સેશન જજ સાહેબો કરશે, તે લોકોની જામીન અરજી એ લોકો તૈયાર કરીને લાવેલા ત્યાંથી, અને આ બંને જેલમાં આ જજ સાહેબો સાથે અમારા પેનલ એડવોકેટ્સ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના પેનલ એડવોકેટ્સ પણ ગયેલા. એ લોકોએ આ જામીન અરજી ભરવામાં તેમજ એફિડેવિટ વગેરે કરવામાં સાહેબોની સહાય કરેલી, એટલે જે જામીન અરજી આ લોકો લઈને આવેલ છે ત્યાંથી સુરતથી અને નવસારીથી જેલોમાંથી તેના ઉપર આવતીકાલે આજે અને આવતીકાલે એના સેશન ડિવિઝનના જે સાહેબો છે તે હુકમ કરશે, તેના આધારે તે આરોપીઓ પણ જામીન મુક્ત કરવામાં આવે છે. એટલે આમ હાઈકોર્ટની જે નામદાર સુપ્રીમ કોર્ટની સુઓ મોટો રીટ પિટિશન નંબર 1/2020 કામે આ રીતે જ્યારે જેલનું ભારણ ઘટાડવાની વાત છે ત્યારે તેવી દિશામાં અમે આ રીતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી અને નામદાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી કે સોની સાહેબે એક ઓફિસ ઓર્ડર કરી, બંને સાહેબોનો ઓર્ડર કરી અને આ રીતે તેમને જેલ ઉપર આ જામીનની કામગીરી કરવા માટે મોકલેલ હતા. અને આ 2 મહિનાનો સમયગાળો પૂરો થતાં દરેક જે આરોપીઓને કામ ચલાવ જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે તે લોકોએ પરત જેલમાં હાજર થવાનું રહેશે.